विद्यार्थी मित्रों હવે આપણે શીખીશું અવરોધકતા ધ્રુવ અને રિલેક્સેશન સમય ટો વચ્ચેનો સંબંધ। તો આના પરથી એક બીજું તારણ પણ નીકળે છે જે સૂત્ર આવી જશે પછી આપણને ખ્યાલ આવશે। તો આ સૂત્ર તારવા માટે આપણે આગલું સૂત્ર જે તારવેલું છે જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ટ્રિપ્ટોવિક વચ્ચેનો સંબંધ તેનો ઉપયોગ કરવો પડશે। તો તે સૂત્ર છે આપણું જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી ત્યાં જે એ વિદ્યુત પ્રવાહ ઘનતા છે એન એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ઈ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને વીડી એ ડ્રિફ્ટ વેગ છે। તો એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે તો તેનું સૂત્ર આપણને ખબર છે તે જો આપણે મૂકી દઈશું તો થઈ જશે એન ઈ વીડી એટલે ઈ ઇન્ટુ ઈ ટુ બાય એન આ સૂત્ર છે જે ઇઝ ઇક્વલ ટુ। હવે આપણે જે ઇઝ ઇક્વલ ટુ તો જેનું પણ એક સૂત્ર છે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ तो તે સૂત્રનો ઉપયોગ કરશું તો j is equal to sigma e આ થઈ જશે n e square e 2 by m બંને જગ્યાએથી વિદ્યુત ક્ષેત્ર કેન્સલ થઈ જશે તો sigma is equal to શું બનશે n e square 2 by m sigma is equal to n e square 2 by m। તો આપણે લાવવાનું છે એનું સૂત્ર છે અવરોધકતા રો અને રિલેક્સેશન સમય ટો વચ્ચેનો સંબંધ લાવવાનો છે। તો આ તો સેના વચ્ચેનો સંબંધ લઈ લો વાહકતા અને રિલેક્સેશન સમય તો વાહકતાનું ઊંધું આપણને ખબર છે અવરોધકતા તે અવરોધકતા રો કરશો તેવું આ સૂત્ર શું થઈ જશે રિવર્સ થઈ જશે એટલે કે થઈ જશે m / n e સ્ક્વેર 2 તો આ એનું સૂત્ર છે। તો અહીંથી આપણને શું ખ્યાલ આવશે કે જેટલો રિલેક્સેશન સમય વધારે એમ જોયા તો આ બધા અચળ છે દળ છે સંખ્યા છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે તો આ રિલેક્સેશન સમય જેટલો વધારે તેટલી અવરોધકતા ઓછી ને જેટલો રિલેક્સેશન સમય ઓછો તેટલી અવરોધકતા વધારે। તો હવે આ વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને આ મેથેમેટિકલી ખબર પડી જાય છે પરંતુ એ આપણે અહીં આકૃતિથી સમજીએ। આ માની લો કે બે ધન વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન છે અહીંયા પહેલા અથડામણ અનુભવે છે ને પછી આ બીજી અથડામણ છે તો આ બે ક્રમિક અથડામણ થઈ। હવે સમજો આ રિલેક્સેશન સમય જો વધારે હોય તો અવરોધકતા કેવી હશે ઓછી કેમ તે અહીંયા ફિઝિક્સ સમજવા જેવું છે। જેટલો રિલેક્સેશન સમય વધારે એનો મતલબ શું થાય છે કે તેટલો વધારે રિલેક્સ થાય છે વધારે રિલેક્સ થાય છે એનો મતલબ જલ્દીથી અથડામણ અનુભવતો નથી ને અથડામણ એટલે શું છે અવરોધ અથડામણ જો ઓછી અનુભવતો હોય તો અવરોધ પણ કેવો થઈ જશે ઓછો એટલે કે જેટલો વધારે સમય રિલેક્સ રહેશે એટલે કે જેટલો રિલેક્સેશન સમય વધારે તેટલી અવરોધકતા ઓછી ને જેટલો રિલેક્સેશન સમય ઓછો એનો મતલબ સમજી લો કે અહીંયા પણ એક ધન આયન હશે તો અહીંયા પણ અથડામણ અનુભવશે એ રિલેક્સેશન સમય જેટલો ઓછો થઈ જશે તેટલી અથડામણ શું હશે વધારે અનુભવ થશે કારણ કે સમય ઓછો છે વારે ઘડી અથડાતો હશે તો એનો મતલબ શું થાય છે એને અડચણ વધારે છે એનો મતલબ જેટલો રિલેક્સેશન સમય ઓછો તેટલો અવરોધ વધારે। તો આ સૂત્રનો ઉપયોગ તે રીતે થઈ શકે છે।